નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે એવામાં અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ મળે તેવા એંધાણ જણાયા છે। જો કે છેલ્લા ઘણા દિવસોથી ભાજપના જ બે સ્થાનિક દિગ્ગજોએ આનો વિરોધ કર્યો હતો, જેમાં તેમણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગની સાથે અલ્પેશ ઠાકોર સામે બાયો ચડાવી દીધી હતી। જો કે આ દરમિયાન અલ્પેશ ઠાકોર પણ ચૂપ ન રહ્યા અને તેમણે પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે, જેમાં તેમણે સમી તાલુકામાં વિશાળ જનસભા સંબોધીને મોટા સંકેત આપ્યા છે, જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે અલ્પેશ ઠાકોરે ફિલ્મી ડાયલોગ મારતા કહ્યું છે કે હમે તો અપનો ને લૂંટા ગેરો મેં કહાં દમ થા, અને એમને જ મેળવવું નથી, અમને ધોળવું છે, અને ટિકિટ ટિકિટ શું કરો છો યાર, એક વાર બધા ભેગા થઈને કહી દો, આ બાજુ આવતો નહીં ને મરું ત્યાં સુધી લમણો નહીં વારું। અને આ દરમિયાનનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો ચાલો જોઈએ કે આ વિડીયોમાં અલ્પેશ ઠાકોરે વધુમાં શું કહ્યું છે। નક્કી તમારે કરવાનું છે કે ઢોળવા દેવું છે કે પછી મેળવવા દેવું છે। અહીં બેઠેલા બધાને ખબર છે કે ઢોળવું છે, તમને ખબર છે કેવી ચર્ચા કરે કે માની લો ના આપ્યું, આપણને ટિકિટ ના મળી, આ ટિકિટ ટિકિટ શું કરે છે યાર, એકવાર આખો સમાજ ભેગા થઈને નહીં કહી દો કે જિંદગીમાં બધું લમડો નહીં મારું, બધા ભેગા થઈને મને કહી દો કે અલ્પેશ ઠાકોર હવે આ બાજુ આવતો નહીં, સાહેબ મરું ત્યાં સુધી લમડો નહીં મારું, એકવાર બધા ભેગા થઈને કહેવાઈ દો મને નથી આવું। પણ મારા આ એવા લોકો, આ મારા લોકો રાહ જોઈ રહ્યા છે, આ વિસ્તારનો 18 આલમ કહે છે ને, 18 આલમ આજે વાત કરી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ચિંતા ના કરતો, તારો સમાજ તો તારી જોડે છે, પણ અમે તારી જોડે છીએ। સાહેબ ભરવાડ સમાજે કાળિયા ઠાકોર ની સાક્ષી આશીર્વાદ આપ્યા, આહિર સમાજે મુરલીધર ની સાક્ષી આશીર્વાદ આપ્યા, સાહેબ રાવણ યોગી દેવ સમાજે આશીર્વાદ આપ્યા, સાહેબ બ્રહ્મદેવાએ ભેગા થયેલા, સાહેબ દલિત સમાજે આશીર્વાદ આપ્યા, સાહેબ કેટલા સમાજો અહીં ભેગા થઈ રહ્યા, વાળંદ સમાજના મારા તમામ દાઈ સમાજના આગેવાનો અને બધા આશીર્વાદ આપ્યા, પણ આપણા ઘરના લોકો કેમ આ ઉચ્ચારિત થઈ રહ્યા છે, એમણે એવું કહ્યું કે અમને પાંચ ના નહીં લાગતા, તમને કેમ લાગે? હું આજે કહું છું, આ સમાજની વચ્ચે કહું છું, આપણે સમાજ ભેગો થઈને એક વાર મને કહી દો, હું બીજી વાર નહીં લમણો વાળો, તમે એક વાર મને કહી દો કે આવતો નહીં, તું પારકો છે, તમે એક વાર આવું કહી દેજો, હું બીજી વાર નહીં આવું, પણ હું નહીં આવું એ કે નહીં, આ મારા શબ્દો લખી રાખજો, એક પણ નથી એ, એમને કેમ આવું કરવું છે મને ખબર નહીં, ક્યાં સુધી આ સમાજ આ રીતે ના રીતે ઘોડા સમાજ છેતરે રાખશો, ક્યાં સુધી એને વેર વિખેર કરે રાખશો, જેને સમાજ ભેગો કરે એને તોડવાની ને વાત કરે, એ લોકો એવા લોકો બેઠા 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 શું છે માટે કરો છો, મજા આવે છે એમની મજામાં, આ વિસ્તારનું આ સમાજનું તો મોત આવી જાય, સાહેબ આ સમિતિ બનાવી રહ્યા છે, આપણે કમિટી બનાવી રહ્યા છે, મારા આગેવાનોની તમામ મારા પાઘડી વાળા આગેવાનો, આ કમિટી જે નક્કી કરે એને તમામ, એ કમિટી જે નક્કી કરે કમિટીની જોડે જ હું, અને ફક્ત ચૂંટણી પૂરતી નહીં, જ્યાં સુધી અહીં રહું ત્યાં સુધી આ કમિટી અસ્તિત્વમાં રહેશે, અહીંયા જ્યાં સુધી હું લડીશ ને જીતીશ ત્યાં સુધી આ કમિટી અસ્તિત્વમાં રહેશે। જો કે હવે રાધનપુર બેઠકના ઇતિહાસની વાત કરીએ તો પક્ષ પલટો કરીને આવેલા નેતાને જનતા પસંદ કરતી નથી, વળી કોઈ પણ દિગ્ગજ કેમ ન હોય તેમને હારનો સામનો કરવો પડે છે, અને હવે એક બાજુ ટિકિટ મુદ્દે ભાજપના આંતરિક વિવાદ અને બીજી બાજુ જનતા કયા નેતા પર વિશ્વાસ રાખીને મત આપશે એ જોવા જેવું રહેશે। ત્યારે હવે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે, તો હવે શું એમને ટિકિટ મળી તો પછી જનતા મત આપશે કે કેમ, તથા જનતાનું દિલ જીતવા માટે તે શું કામગીરી કરશે તે જોવા જેવું રહેશે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।